ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટનો હાંડવો. તો એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે એક કપ, અને અડધો કપ આપણે રવો લીધો છે, બે ચમચી આપણે દહીં જોઈએ, બટેટા લીધા છે આપણે આ 4 9, તો મોટા હોય તો 2 લેવાના, નહીં તો 4 એમ. 2 થી 3 મરચાં લીધા છે આપણે તીખા, થોડુંક આદું છીણીને લીધું, 2 ચમચી તલ લીધા સફેદ, અને રાઈ થોડીક વઘાર માટે, મીઠા સોડા આપણે થોડાક જોઈએ, અને 1 ચમચી લાલ મરચું લીધું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે હિંગ લીધી, તેલ જોઈએ અને પાણી જોઈએ. તો પહેલાં આપણે બટેટાને છાલ કાઢી અને છીણી લેવું, છીણીને એને આપણે પાણીમાં નાખીશું. તો છાલ કાઢીને આપણે છીણી લેવું. તો બટેટા આપણે છીણીને પાણીમાં રાખ્યા, સારી રીતે 2 પાણી ધોઈ નાખવાના એને. તો હવે આપણે ખીરું તૈયાર કરીશું. તો પહેલાં આપણે આ ઘઉંનો લોટ આમાં ચારી લેવું, અને રવો એને ભેગો ચારી લેવું આપણે, આ 2 ચારી લેવું આપણે આ રીતે, એટલે 2 મિક્સ થઈ જાય બરાબર. તો હવે આપણે આમાં દહીં નાખીશું અને પાણી નાખીને ખીરું તૈયાર કરીશું. આપણે 1/2 કપની વાટકી છે તો એટલું પાણી નાખ્યું છે, અને મિક્સ કરીશું, જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું એમ. ઘઉંનો લોટ હોય એટલે પાણીની જરૂર વધારે પડે થોડી. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું. થોડીક વાર આને આપણે પલાળવા દેવું, કેમકે રવો હોય એટલે થોડીક વાર આને પલાળવા દેવો પડે. તો 10-1 મિનિટ આને આપણે પલાળવા દેવું, બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે. તો આપણે આને 10-1 મિનિટ માટે પલાળ્યું હતું, તો એકદમ સરસ પલળી ગયું. તો હવે આપણે એમાં બધાય મસાલા નાખીશું. તો આ બટેટા છે એને આપણે પાણી નીચવીને નાખી દઈશું, આ રીતે પાણી નિતારી લેવાનું. પછી આમાં નાખતા લીલા મરચાં નાખી દેવું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ, અને આદું ને હિંગ, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું, અને લાલ મરચું થોડાક આપણે તલામાં અંદર નાખીશું, થોડાક ઉપરથી નાખીશું, અને તેલ નાખીશું થોડુંક, 2 થી 3 ચમચી જેટલું. આ બધું આપણે મિક્સ કરી લેવું લોટમાં. તમે તમારી તીખાસ પ્રમાણે લાલ મરચું ને લીલું મરચું નાખી શકો એમ, અને આમાં આપણે લીલા ધાણા નાખવા હોય તો નાખી શકીએ એમ. તો થોડાક આપણે એમાં લીલા ધાણા નાખીશું. તો આપણે આમાં લીલા ધાણા નાખી દીધા, મિક્સ કરી લેવું.
તો થોડાક આપણે સોડા નાખશું. હવે આપણે ગેસ ચાલુ કરશું, આ તવીમાં બનાવશું આમાં. તો ગેસ આપણે ચાલુ કરશું, આમાં આપણે થોડુંક તેલ નાખશું. આ રીતે બહુ વધારે નહીં, ખાલી આપણે વઘાર પૂરતું છે. આ રીતે બધી બાજુ તેલ થઈ જવું જોઈએ. આને થોડુંક ગરમ થવા દે. હું તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડીક રાઈ નાખશું. તલ નાખશું, તલને ઉડે એટલે થોડુંક ઢાંકી દઉં. હવે ગેસ ધીમો કરી દઉં હું. આમાં આપણે હવે આ ખીરું નાખશું. આ રીતે આપણે આ બે ચમચા નાખીશું. તમે જે સાઈઝનું બનાવવું હોય એ સાઈઝનું બનાવી શકો એમ. રીતે ઉપરથી થોડાક આ તલ છાંટશું. આ રીતે ગેસ ધીમો કરીને આને ઢાંકીને પાકવા દેવું. નીચેની સાઈડ પાકી જાય પછી આપણે એને ફેરવશું. હવે આપણે જોઈ લઉં, આપણે 4-1 મિનિટ જેવું થયું. ઉપરથી આ રીતે સૂકું થઈ જવું જોઈએ અને નીચે આ ફેરવીએ આપણે એટલે થોડુંક હળવા મળશે. આ રીતે જોઈ લેવાનું. તો આને આપણે હવે ફેરવીને બીજી બાજુ પકાવી લેવાનું. આ રીતે બીજી બાજુ આપણે કાંઈ નાખવાની જરૂર નથી. તલય છે અને તેલય છે તો બીજી બાજુ આ જ રીતે આપણે એને પકાવી લેવું 2-3 મિનિટ. તો 3 મિનિટ જેવું થયું છે, આપણે હવે જોઈ લઉં ફેરવીને. એકદમ સરસ થઈ ગયું. તો આને આપણે કાઢી લઈશું હવે પ્લેટમાં. કડાઈમાં હોય એટલે થોડીક તકલીફ પડે કાઢવામાં. આ ડિનર માટેની બેસ્ટ રેસીપી છે અને ઓછા તેલમાં થઈ જાય એમ. આમ આપણે તેલ મૂક્યું હોય એટલામાં જ આપણે પાકી જાય સરસ, અને એમાં બીજું આપણે એમાં જ વઘારી શકીએ એમ. તો તૈયાર છે આપણો ઘઉંના લોટનો હાંડવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ઘઉંના લોટનો હાંડવો.